Welcome students. The next topic is impact or effect of hospitalization on child and family. એટલે કે child ને hospitalization કરીએ છે ત્યારે child ને એના family પર શું effect થાય છે એ આપણે જોઈશું. First, એના parents પર શું effect થાય છે? તો impact on पेरेंट्स रिस्पोन्स ऑफ लाइक चाइल्ड ने केवी वो चाइल्ड पेरेंट्स नो केवो रिस्पोन्स हो चाइल्ड ने जयरे हॉस्पिटलाइजेशन करे छे. द पेरेंट्स हॉस्पिटलाइज चाइल्ड एक्सपीरियंस एंड इंक्रीज इन स्ट्रेस एज अ रिजल्ट ऑफ नंबर ऑफ फेक्टर्स इंक्लूड. एट्ले कि चाइल्ड ने जयरे हॉस्पिटलाइजेशन करे छे तो एवा कया फेक्टर्स है जेना लीधे चाइल्ड जे पेरेंट्स है એ સ્ટ્રેસ એક્સપિરિયન્સ કરે છે. તો એમાં લેક ઓફ ઇન્ફોર્મેશન એન્ડ નોલેજ રિલેટેડ ટુ ચાઇલ્ડ ઇલનેસ. એટલે ચાઇલ્ડ ઇલનેસ છે એની જે ઇન્ફોર્મેશન ને નોલેજ છે એ લેક હોય. લેક ઓફ ફિયર ઓફ પ્રોસિજર એન્ડ ટ્રીટમેન્ટ ઓફ ચાઇલ્ડ. જે ચાઇલ્ડની પ્રોસિજર થવાની છે આઈવી એની અને જે ટ્રીટમેન્ટ આપણે આપવાની છે એનો એમને ડર હોય. ફિયર ઓફ અનનોન દેટ વોટ વિલ હેપન ટુ ચાઇલ્ડ ઇન ફ્યુચર. કદાચ એમને એવું હોય કે ફ્યુચરમાં ચાઇલ્ડને આ ફરી ડિઝીઝ કન્ડિશન અરાઇઝ નહીં થાય તો એ ફ્યુચરનું ફિયર છે. ફિયર ઓફ ફાઇનાન્શિયલ બર્ડન ઓન ફેમિલી. ફાઇનાન્શિયલ એમને બર્ડન થાય કે આ આટલા મની થશે તો એ રિલેટેડ ફિયર થાય. Along with stress, parents feel guilty as if child's illness is because of them. They experience anxiety and disappointment. Like parents એવું ફીલ કરે કે ચાઇલ્ડની ઇલનેસ છે એ મારા લીધે તો નથી ને એવું ફીલ કરે. હવે ચાઇલ્ડ પર શું ઇફેક્ટ થાય છે? તો ઇમ્પેક્ટ ઓફ હોસ્પિટલાઇઝેશન ઓન ચાઇલ્ડ. હોસ્પિટલાઇઝેશન ઇઝ ધ કમ્પ્લીટલી ન્યૂ એક્સપિરિયન્સ ફોર ઇન્ફન્ટ એન્ડ ચિલ્ડ્રન. શું કહે છે કે એ નવો એક્સપિરિયન્સ છે હોસ્પિટલાઇઝેશન ચાઇલ્ડ અને ચિલ્ડ્રન પર. અને પેરેન્ટ્સ પર બી એન્ઝાયટી ઇન્ક્રીઝ થાય છે. ફિયર ઓફ કોમ્યુનિકેટ ટુ ધેર ચિલ્ડ્રન. પછી એમની ફિલિંગ હર્ટ થાય કે લાઈક એન્ઝાયટી એમને ફીલ થાય. ઇમ્પેક્ટ ઓફ હોસ્પિટલાઇઝેશન ઓન પીડિયાટ્રિક પેશન્ટ ડિપેન્ડ અપોન ધેર એજ એન્ડ સ્ટેજ ઓફ ડેવલપમેન્ટ. એનાથી ચાઇલ્ડના ડેવલપમેન્ટ પર લાઈક એ મેન્ટલી લઈ લે કે મને ઇલનેસ છે તો એના ડેવલપમેન્ટ પર બી ઇફેક્ટ થાય છે. રિએક્શન ઓફ ઇન્ફન્ટ. એટલે કે રિએક્શન ઓફ ઇન્ફન્ટમાં શું, ઇન્ફન્ટ એટલે શું કે વન યરથી લઈ ચાઇલ્ડને જે વન યર સુધી 0 થી 1 યર સુધી જે ચાઇલ્ડનું રિએક્શન છે તો એને ઇન્ફન્ટ એજ કહેવાય. રિએક્શન ઓફ ઇન્ફન્ટ અંડર 6 મંથ ઓફ એજ ટેન ટુ શો લેસ એન્ઝાયટી ઇન રિસ્પોન્સ ટુ હોસ્પિટલાઇઝેશન ધેન ઇટ લેટર. શરૂઆતના 6 મહિના છે બરાબર, જેમાં બાળક ઇમેચ્યોર હોય છે બટ એ એના પેરેન્ટ્સને તો ઓળખે બરાબર. એટલે એ ઇમોશનલી ડિસ્ટર્બ થાય સેપરેશન ફ્રોમ ધેર પેરેન્ટ્સ. એટલે એના પેરેન્ટ્સ સેપરેટ કરે છે ત્યારે એ ઇમોશનલી ડિસ્ટર્બ થાય છે. બટ એ જે 8 ઓલ્ડર ઇન્ફન્ટ્સ છે 8 મહિનાથી લઈ કે જે 12 મહિના સુધીનું જે ઇન્ફન્ટ છે એના કરતાં ઓછું હર્ટ થાય. બિકોઝ જે 8 થી 12 મંથના જે ઇન્ફન્ટ્સ છે એમને સેપરેશન એન્ઝાયટી ડિસઓર્ડર થાય કે એમને ખબર જ છે કે આ મારા પેરેન્ટ્સ છે. પેલું ખાલી ફેસ રીતે પેરેન્ટ્સને ઓળખે છે, જ્યારે આ પેરેન્ટ્સ જોડે અટેચ થઈ જાય છે. અને એનું એક્સપ્રેસિંગ એ કઈ રીતે એક્સપ્રેસ કરે છે એ ઇમોશનલ હર્ટ થાય છે ત્યારે, તો ક્રાઇંગ એન્ડ ક્લિન્જિંગ ટુ પેરેન્ટ્સ. એટલે પેરેન્ટ્સ વગર એ ક્રાઇંગ કરે ને રડેને એ બધી વસ્તુ કરે તો એ રીત થ્રુ એનું એક્સપ્રેશન ડુ લાઈક એક્સપ્રેસ કરે છે એની ફિલિંગ્સને. તો રિએક્શન ઓફ ઇન્ફન્ટ્સ એ જોયું કે ચાઇલ્ડને સેપરેશન એન્ઝાયટી ડિસઓર્ડર, જેના લીધે ચાઇલ્ડ ક્રાય કરે છે, રડે છે. રિએક્શન ઓફ ટોડલર. ટોડલર એટલે 1 થી 3 યર સુધી.
તેને ટોડલર કહેવાય. તો એનું કેવું રિએક્શન હોય છે? તો રિએક્શન ઓફ ટોડલર ટુ ઇલનેસ ટુ હોસ્પિટલાઇઝેશન ડિપેન્ડ ઓન ડિગ્રી ઓફ સેપરેશન. ડિગ્રી ઓફ સેપરેશન એટલે મધરથી સેપરેટ કરેલું છે, બરોબર? તો એને વધારે સેપરેશન એન્ઝાયટી હશે. પછી એને કેટલા દિવસ માટે સેપરેટ કર્યું છે, તો એના ઉપર એનું ડિપેન્ડ છે ચાઇલ્ડનું રિએક્શન. તો એમાં ફર્સ્ટ છે પ્રોટેસ્ટ, લાઈક ટોડલર પ્રોટેસ્ટ બાય ક્રાઇંગ, રેસ્ટલેસનેસ, અટેમ્પ ટુ એક્સેપ્ટ ટુ ફાઇન્ડ પેરેન્ટ્સ એન્ડ મે બી વર્બલી ઓર ફિઝિકલી અટેક ટુ નર્સ. શું કહે છે કે ચાઇલ્ડને આપણે અલગ કરીએ છીએ, સેપરેટ કરીએ છીએ ત્યારે એ રડશે. પછી પેરેન્ટ્સ પર ક્યાં તો નર્સ પર ફિઝિકલી અથવા તો વર્બલી અટેક કરશે, રડશે. ને એ પર એવું લાગશે એને કે મને કંઈ પનિશમેન્ટ મળી છે, હોસ્પિટલાઇઝેશન મને કર્યું તે પનિશમેન્ટ થ્રુ લેશે. બીજું છે ડિસ્પેર. ટોડલર શો ડિસ્પેર બાય ધ બિકમિંગ ક્વાઇટર, વિડ્રોન ધ અપેથિક એન્ડ ડિપ્રેસ્ડ. ધ ચાઇલ્ડ ક્રાઇઝ ફ્રિક્વન્ટલી એન્ડ ફાઇન્ડ ડિસકમ્ફર્ટ બાય ધ લાઈક. શું એ જે એનું રડવાનું એ છે એને ડાયવર્ટ કરશે, ને એને જે કમ્ફર્ટ ફીલ થશે થમસકિંગ, ઇમોશનલ ડિસ્ટર્બન્સ હશે ત્યારે એ થમસકિંગ કરશે. અથવા તો કોઈ વાર ડરીને બેટ વેટિંગ, લાઈક પથારીમાં એ યુરિન પાસ આઉટ કરશે, અને એ બહુ જ ઇમોશનલી હર્ટ થઈ જશે. ને થર્ડ ઇઝ ડિનાઇલ એન્ડ ડિટેચમેન્ટ. તો ધ ટોડલર સેઝ ધ હોસ્પિટલ વિધાઉટ ધ પેરેન્ટ્સ ફોર લોંગ. જ્યારે ચાઇલ્ડને પેરેન્ટ્સથી લોંગ ડ્યુરેશનમાં રાખે ત્યારે, હોસ્પિટલમાં રાખે ત્યારે તે એડજસ્ટમેન્ટ કરવાનો ટ્રાય કરે છે હોસ્પિટલ એન્વાયરમેન્ટમાં. પછી એ નર્સ જોડે ઇમોશનલી બોન્ડિંગ થઈ જશે, ને પછી એ ચાઇલ્ડ એના પેરેન્ટ્સની એબસન્ટમાં રડે નહીં, ને જે નર્સ છે એના જોડે પ્લે કરીને રહેશે, રમશે, એના જોડે ખુશ રહેશે. હવે રિએક્શન ઓફ પ્રી સ્કૂલ. રિએક્શન ઓફ પ્રી સ્કૂલ. હોસ્પિટલાઇઝ પ્રી સ્કૂલ ફ્રિકવન્ટલી એક્સપ્રેસ સ્ટ્રેસ એન્ડ સેપરેશન એન્ઝાયટી. સમ પ્રી સ્કૂલર મી શો રિગ્રેશન એન્ડ હેવ નાઇટ મેર ડ્યુ ટુ સ્ટ્રેન્જર્સ ઓફ ધ એન્વાયરમેન્ટ. લાઈક એને એન્વાયરમેન્ટ સ્ટ્રેન્જ છે એટલે અજાણ્યું છે, નવું છે, તો એને નાઇટ મેર એટલે સપના આવશે, ને એના લીધે એ ક્રાય કરશે, ને મિસ કરશે જે એના કેર ગીવર છે એને. રિએક્શન ઓફ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન. જે સ્કૂલ ગોઈંગ છે એનું કેવું રિએક્શન છે? તો રિએક્શન ઓફ સ્કૂલ ગોઈંગ ચિલ્ડ્રન રિસ્પોન્ડ ટુ હોસ્પિટલાઇઝેશન વિથ ફિયર, એન્ઝાયટી, એંગર, ફ્રિકવન્ટ ગિલ્ટ. એને ગિલ્ટી ફીલ થશે, પ્લસ એને જે એવું ફીલ થશે કે કદાચ એટલું મેચ્યોર હશે, સ્કૂલ જતું હશે, બરાબર? તો એને ફીલ થશે કે કદાચ બેસ થાય. ધ ચિલ્ડ્રન આર એક્સેસિવ કન્સર્ન અબાઉટ ધી બોડી ઇમેજ. તેની બોડી ઇમેજ છે, બરાબર, એના લીધે ફિઝિકલી અને ઇમોશનલી ડિસ્ટર્બ થઈ જશે, અને એ રોંગ કરવાનો ટ્રાય કરશે. રોંગ લાઈક શું કે બીજી કોઈ વર્ક છે, લાઈક એને ફિઝિકલી સ્ટિમ્યુલેટ થશે તો એ રોંગ વર્ક કરશે. ધીસ ચિલ્ડ્રન યુઝવલી ઇનહિબિટ લેસ ડિસ્ટ્રેસ બિહેવિયર સચ એઝ ક્રાઇંગ, લેસ મોટર એગ્રેશન ટુવર્ડ ધ કેર ગીવર ધેન યંગર ચિલ્ડ્રન. કે જે એના કરતાં નાના જે ચાઇલ્ડ છે એના ઉપર એગ્રેસિવ બતાવશે, પછી એ વધારે ક્રાઇંગ કરશે ને સ્ટ્રેસ આપવાનો ટ્રાય કરશે બીજાને. રિએક્શન ઓફ એડોલેસન્ટ. લાઈક જે યંગ ચિલ્ડ્રન છે 14 કરતાં વધારે, 18 યર કરતાં ઓછી ઉંમરના જે ચાઇલ્ડનું શું રિએક્શન છે? તો રિએક્શન ઓફ એડોલેસન્ટ મે બી ડિફિકલ્ટ ટાઈમ ઇન એડજસ્ટ. લાઈક એડલ્ટને એડજસ્ટ થતા ટાઈમ લાગે. ધ હોસ્પિટલ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન મે કોઝ ધ ફ્રસ્ટ્રેટ. લાઈક ચાઇલ્ડને ફ્રસ્ટ્રેટ, એડલ્ટ જે ચાઇલ્ડ છે એને ફ્રસ્ટ્રેટ ફીલ થાય, ને એ લાઈક કેવું કે એ પેરેન્ટ્સ છે, પેરેન્ટ્સલ ઓથોરિટી, બરાબર, એના ઉપર રિસ્પોન્સ ના આપી શકે, ને એ જે એના પેરેન્ટ્સ છે
એના ઉપર બી એગ્રેસિવ થવાના ચાન્સીસ છે કે એ કેમ હોસ્પિટલમાં એમને લઈને આવ્યા. ધ એડિક્શન એડોલેસન્ટ ફાઇન્ડ ડિફિકલ્ટ એસ્પેક્ટ ડિપેન્ડન્સી એન્ડ રિસ્ટ્રિક્શન. લાઈક કોઈને એડિક્શન હોય સ્મોકિંગ ટોબેકો, તો એને હોસ્પિટલમાં બધું રિસ્ટ્રિક્શન હોય, તો ને એ જે પર્સન હોય એ એના પર ડિપેન્ડ હોય આલ્કોહોલ ને એના પર, તો એને વેરી ડિફિકલ્ટ છે હોસ્પિટલમાં રહેવું, ને એ એના લીધે એગ્રેસિવ બિહેવિયર કરે. ધે મે ઓલ્સો એક્સપિરિયન્સ ઇમોશનલ સ્વિંગ્સ રિઝલ્ટ ઇન બિહેવિયર ધેટ ઇઝ વાર્મ એન્ડ એક્સેપ્ટેબલ વન મિનિટ ઓર રૂડ ધ નેક્સ્ટ. એક મિનિટે ઇમોશનલી હર્ટ થયેલું જોવા મળે, જ્યારે બીજી મિનિટે રૂડ થાય એટલે એના ઇમોશનલમાં લાઈક સ્વિંગ જોવા મળે. પહેલાં એ ખુશ હોય, બાયપોલર ડિસઓર્ડર જેવું કે પહેલાં ખુશ હોય પછી એગ્રેસિવ જોવા મળે, તો આ એડોલેસન્સનું રિએક્શન છે. થેન્ક યુ.